A few moments later. मुझे माफ कर दीजिए, मुझसे बहुत बड़ी गलती हुई है और मैं बहुत शर्मिंदा हूँ। मुझे ऐसा नहीं करना चाहिए था, मुझे पब्लिक में वीडियो नहीं बनाना चाहिए था। मैं सॉरी बोल रही हूँ सभी को। વિશ્વભરમાં અત્યારે એક લડાઈ ચાલી રહી છે, જે લડાઈનું નામ છે ફેમિનિઝમ। પુરુષોએ આટલા વર્ષો સુધી મહિલાઓને દબાવીને રાખી, એમના હક અને અધિકાર જે છે છીનવીને રાખ્યા, પણ મહિલા હવે જાગૃત થઈ ગઈ છે। એવી હર બોડી હર ચોઈસને માનવાવાળી એક છોકરી છે ઇન્દોરની, એનો વિડીયો ખૂબ વાયરલ થયો છે। ઉપર અને નીચે ટૂંકા ટૂંકા કપડાં પહેર્યા છે અને ફરી રહી છે બજારોમાં, જેના ઉપર મંત્રી કૈલાશ વિજયવર્ગીય ખીજ ખાઈ ગયા હતા। વિસ્તારે વાત કરીએ। નમસ્કાર, વેબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર। તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ શહેર છે ઇન્દોર। આ શહેરને મિની મુંબઈ કહેવામાં આવે છે। ત્યાંનો એક વિડીયો આજે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે। એક છોકરી રીલ શૂટ કરવા માટે ઇન્દોરના પોશ વિસ્તારમાં ઓછા કપડાં પહેરી અને નીકળી ગઈ, જે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો। લોકો આ વિડીયોમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે, પણ અમુક લોકો તો છોકરીને સંસ્કારના પાઠ પણ શીખવી રહ્યા છે। જ્યારે આ બધું ચાલી રહ્યું હતું ત્યારે ત્યાંના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। તેમણે કહ્યું હતું કે આ વિડીયોની જાણકારી મારા સુધી પહોંચી, અમુક મહિલા સંગઠનો અને ઇન્દોરના પોલીસ વિભાગ કમિશનર સુધી પહોંચવા માટે એમણે રજૂઆત પણ કરી છે। મેરે પાસ ભી અભી શિકાયત આઈ હૈ ઇન્દોર કે કુછ મહિલા સંગઠન આજ સક્રિયતા કે સાથ કમિશનર સાહેબ કો પોલીસ કમિશનર કો જ્ઞાપન દેને વાલે હૈ ઓર મુજે લગતા હૈ કે ઇન્દોર એક સાંસ્કૃતિક શહેર હૈ, યહાં ઇસ પ્રકાર કી અભદ્રતા નહીં હોના ચાહીએ। યે બાત સહી હૈ કે હમારે ભારત કે સંવિધાન મેં લોગો કો રહેને કી ખાને કી પીને કી છૂટ હૈ, પર એસી છૂટ જો દૂસરે સમાજ કો પ્રભાવિત કર સકે, મેં સમજતા હું કે યે દુરુપયોગ હૈ ફંડામેન્ટલ રાઇટ્સ કા, ઓર ઇસલિયે ઇસકે ઉપર પ્રશાસન કો ભી જાગરૂકતા સે કામ કરના ચાહીએ ઓર સમાજ મેં ભી એસે લોગો કા બહિષ્કાર કરના ચાહીએ। જેના ઉપર પોલીસે પણ પોતાની વાત રાખી હતી। પોલીસે કહ્યું હતું કે આવી રીતના ભદ્રતા ફેલાવી એ યોગ્ય નથી, ઓછા કપડાં બનાવી પહેરી અને આ જે વિડીયો છે એ શૂટ કરવામાં આવ્યો છે, એવું ન થવું જોઈએ। ऐसे ही कपड़े मोस्टली लड़कियां पहनती है, वो मैंने कुछ एक्स्ट्रा नहीं किया है, मैं दिखने में ऐसे लगती हूँ तो मैंने वो वीडियो लाइक अपलोड कर दिया नॉर्मली रिएक्शन का। मैं न्यूज में इसलिए आ रही हूँ क्योंकि लोगों को व्यूज की जरूरत है और मुझे लगता है अभी और कम से कम 100-200 चैनल पे और आऊंगी, अभी 1 वीक तक आती रहूंगी, ऐसे ही ट्रेंडिंग बनी रहूंगी, मुझे इससे कोई इशू नहीं है। आप में से जिसका भी कोई फैमिली मेंबर या जो भी लगता है या किसी ने पुलिस कंप्लेन की है तो प्लीज उन्हें मेरा एड्रेस बता दे, वो मुझसे आके मिल सकते हैं डायरेक्टली फेस टू फेस। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતાં છોકરીને મજા આવી ગઈ હતી। તેણે એવું પણ કહ્યું હતું કે મેં કંઈ નથી કર્યું, એમ ઓછા કપડાં તો પહેર્યા છે, છોકરીઓ તો બધી પહેરે છે, એમાં શું વાંધો હોવો જોઈએ કોઈએ। હજુ તો 100-200 ચેનલ ઉપર હું આવવાની છું, જેમના પરિવારને મારાથી તકલીફ હોય તો હું મારું એડ્રેસ આપી દઉં છું, પોલીસને મારા ઘરે મોકલી આપજો। પછી પોલીસે પોતાનો રંગ દેખાડ્યો અને સોશિયલ મીડિયાવાળા આ બેનને સ્વાદ આપી દીધો। હા ભાઈ કેસી લગી આગે સ્વાદ। જોકે પછી રહી રહી અને ગંભીરતાની અસરની ખબર પડતા એ બેને જાતે જ માફી માંગી લીધી હતી વિડીયો બનાવીને। વિડીયો પણ જોઈએ। સભી કો સોરી જિસકો હર્ટ હુઆ મેરે વિડીયો સે ઓર મુજે લગતા હૈ મુજે એસા નહીં કરના ચાહિએ થા જો મેને બહોત ગલત કિયા ઓર પ્લીઝ મુજે અકેલા છોડ દીજે। દૂસરા હૈ કી મેં કરના ચાહતી હું, મુજે જીને કા કોઈ હક નહીં હૈ જો સોસાયટી મેં યે સબ કરે, મુજે માફ કર દીજે, મુજસે બહોત બડી ગલતી હુઈ હૈ ઓર મેં બહોત શર્મિંદા હું। मुझे ऐसा नहीं करना चाहिए था, मुझे पब्लिक में वीडियो नहीं बनाना चाहिए था। मैं सॉरी बोल रही हूँ सभी को। खैर आ विषय पर आपनो शू कहवू छे हमने कमेंट में लखी अने जणावो। धन्यवाद।